વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 નો વિષય ગણિત ચેપ્ટર આપણો 11 નું ઘડિયાળ ભાગ હતા, એમાં આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ એમાં 3 પ્રશ્નો સુધી કરી લીધું અને ચોથો પ્રશ્ન બાકી હતો. તો ચોથા પ્રશ્નમાં ઉદાહરણ પ્રમાણે આપણે કરશું. એમાં શું આપેલું છે તો કે વચ્ચે દાખલો આપેલ છે એના કઈ રીતે ભાગ પડે છે, એવા ચાર રીતે ભાગ પડે એ આગળ આપણે લખવાના છે. તો પહેલામાં શું આવ્યું છે તો કે ઉદાહરણમાં 24 આવ્યું છે અને એમાં બાજુમાં દેખાય છે તમને ચાર ચોરસમાં કે એકમાં 8 3 24 છે, પછી એની સામે 3 8 24 છે, પછી નીચે 6 4 24 અને 4 6 24. તેમાં આપણને બીજો આંકડો આપેલો છે, બીજો 3 12. તેમાં આપણે શું કરશું તો કે 2 6 12 પછી 6 2 12 પછી 3 4 12 અને 4 3 12 આ રીતે એના ભાગ પડશે. હવે એના પછી છે 20, તો 20 ના આપણે કઈ રીતે ભાગ પાડશું તો કે 2 10 20 થાય, 2 10 20 થાય તો 10 2 5 20 જ થાય. તો આપણે પેલા એનાથી ભાગ લખશું શું છે તો કે 20 ગુણ્યા 2 ગુણ્યા 10, 2 10 20 પછી 10 ગુણ્યા 2 એના પણ 6 20 આવે, પછી 5 ગુણ્યા 4, 5 4 20 અને 4 ગુણ્યા 5, 4 5 20. હવે વચ્ચે 18 છે, તો 18 ને કઈ રીતે ભાગ પાડશું તો 2 ના ઘડિયામાં પણ 18 આવે, તો પેલા 2 થી સ્ટાર્ટ કરવાનું, 2 9 18, 9 2 18, પછી 3 ના ઘડિયામાં 3 6 18 ને 6 3 18. એવી રીતે આ પાણી પણ તમે લખી લેજો, દાખલા તો નહીં પણ ખાલી આપણે એનો ભાગ કઈ રીતે પડે છે એ લખવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 ભાગાકાર અને ગુણાકાર કરવાના છે, જે તમારે હોમવર્કમાં કરવાના છે. એના પછી છે દાખલા ગણ. એમાં પહેલો પ્રશ્ન શું છે તો કે એક નોટબુકમાં 96 પાના હોય તો આવી 8 નોટબુકના કુલ કેટલા પાના થાય. તો આપણે લખીએ કે એક નોટબુકમાં 96 પાના, તો એ 8 નોટબુકમાં કેટલા, તો આ ચોકડી ગુણાકાર કરશું 96 ગુણ્યા 8 એના ભાગમાં 1, તો અહીંયા 96 ગુણ્યા 8, 6 8 48 થાય, 8 2 4, 9 8 72, 73 75 અને 76. તો આનો કેટલો જવાબ આવે એ 768. તો શું થયું એનું કે 768 પાના થાય, તેથી 768 પાના. હવે બીજો દાખલો છે કે એક ટેબલની કિંમત 256 હોય તો આવા 9 ટેબલની કિંમત કેટલા રૂપિયા થાય. એક ટેબલ કેટલા રૂપિયા છે તો કે 256 રૂપિયા. હવે આ પહેલા ટેબલ આપણને કીધું છે તો કે 9 ટેબલની કિંમત કેટલી, ચોકડી ગુણાકાર શું થશે 256 ગુણ્યા 9 ગુણ્યા 9. હવે ત્રીજો દાખલો છે કે 12 અઠવાડિયાના કુલ કેટલા દિવસો
एक
કેટલા કાપી શકાય તો આપણે ભાગાકાર કરશું અહીંયા 7 1 7 તો અહીંયા 10 7 જેટલા કેટલા વધે 7 8 10 3 ને ઉપર 5 7 5 5 તો કેટલા વધશે તો કે 57 તો એ જ રીતે આપણે અહીંયા છેદ નથી લડતા પણ